कोरोना वायरस ना गंभीर संक्रमण वच्चे बनासकांठा जिला ना डीसा शहर मा लोको मास्क वगर फरी रहा छे। अने आजे बीके न्यूज चैनल द्वारा डीसा शहर ना पशु बजार नजीक मास्क वगर फरता लोको साथे वातचीत करी त्यारे आवा लोकोए मास्क न पहेरवाने लई आवा बहाना बनाव्या हता। लोकोने ज्यां सुधी ठोकर न लागे त्यां सुधी सरकार गमे तेटली अपील करे तेनुं पालन क्यारे पण नहीं करे अने अत्यारे पण आवुं ज जोवा मळी रह्युं छे। विश्वमां कोरोना वायरस ने लई 14 लाख करता वधु लोको मोतने भेटी चूक्या छे। भारत सरकारे पण आ वायरसनी खतरनाक असरथी भारत सुरक्षित रहे ते माटे खास गाइडलाइन बहार पाडवामां आवी छे। सरकारनी गाइडलाइन मुजब मास्क अने सोशियल डिस्टन्स फरजियात बनावामां आव्युं छे अने मास्क वगर फरनारा लोको सामे दंडनी जोगवाई पण करी छे। सामान्य मास्कने लई सरकार द्वारा आटला आकरा पगला लेवामां आवता होय तेम छतां लोको गंभीर नथी। अत्यारे मास्क वगर फरता लोकोने एवुं लागी रह्युं छे कि कोरोना वायरस एमनुं कशुं ज बगाड़ी शके तेम नथी। अत्यारे लोको मात्र पहेरवा खातर मास्क पहेरी रह्या छे। કોઈનું માસ્ક માત્ર ગળાની શોભા વધારી રહ્યું છે તો કોઈનું દાઢી ઉપર લટકતું હોય છે। જાણે લોકોને આ માસ્ક વજનદાર લાગતું હોય તેવું અત્યારની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે। આવા લોકો જે ઠીકથી માસ્ક નથી પહેરી રહ્યા તેમને થોભાવી અમે તેમની આ ગંભીર બેદરકારી વિશે પૂછ્યું ત્યારે આ મહાનુભાવોએ જવાબો આપ્યા હતા। આપણો પરિવાર છે કે નહીં? પરિવારની કોઈ ચિંતા નથી આપને? ક્યાં ક્યાં ના છો આપ? અંબિકા ચોક, અંબિકા ચોકમાં રહો છો, એટલા ગીચ વિસ્તારમાં રહો છો, આડોશી પડોશીની કોઈની પડી નથી આપણે મોટો પૈસો માસ્ક પહેરા જો અમે આવો બેન્સ કરાવજો બેન્સ કરાવ બેલેન્સ કરાવવાનું હોય એટલે માસ્ક પહેરવાનો બાબતે લગાવેલું છે રેગ્યુલર પહેરીએ છીએ અમે 100% એટલે તમને એવું લાગે કે તમને મોટા બતાવો તો ઓળખી જાય. હોવા ત્યાં એટલે પહેલા મારો શું તો એટલે ભાઈના વિશે 70 દિવસ સુધી બતાવવાનું લાયક નહીં રહ્યો. ભાઈના બે કઈ નો ખોળ પણ ત્યાં અમે ડરતો નહીં. ના મોઢું ઉતારી નાખું. મોઢું બધું હા બે
આ સાહેબ હું બોધેલું પણ ખાલી ગયું હે એટલે ખુલી જશે કોરોના નીકળી જશે તમારા આજુબાજુમાંથી ના ના નહીં નીકળે આપની ઉંમર 50-60 વર્ષ છે કાકા આપણે આપની વાત કરીને ખાલી આ કેમ કે બંધ કરો વાત સાચી જનાજી એમ મને શું જોઈએ સવાલ જોઈએ વાત સાચી અરે મોટા ભાઈ બસ સોરી સાહેબ સોરી સાહેબ સોરી સાહેબ ભૂતાણો ભૂલી ગયો સાહેબ હવે નહીં બોલતા હવે નહીં બોલો બધા સૌ માટે છે ગેર ભૂલી ગયો સાહેબ ના ના વાત હાજી નાસ્તો જ કરવો ગાયક ગાય એટલે સાચી વાત છે માસ્ક મો અને નાકને ઢાંકવા માટે છે, નહીં કે ગળામાં લટકાવવા કે દાઢી ઉપર મૂકી રાખવા. તમે જ્યારે જાહેરમાં મો અને નાક ખુલ્લું રાખીને ફરતા હો છો ત્યારે તમારી આસપાસ પણ ઘણા લોકો કોરોનાથી સંક્રમિત હોઈ શકે છે અને આવા લોકોના લીધે વાયરસ તમારામાં પણ પ્રવેશી શકે છે. તમારા દ્વારા તમારા આખા પરિવારને તેનો શિકાર બનાવી શકે છે. કોરોના વાયરસની અસર ફેફસામાં પહોંચે છે ત્યારે દર્દીની હાલત કફોડી બની જાય છે. વર્તમાન સમયમાં સરકારી COVID-19 હોસ્પિટલોમાં જગ્યા નથી અને ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ખૂબ જ મોંઘી છે. ત્યારે કોરોનાથી સંક્રમિત થયા બાદ દર્દીને જો સારવાર ન મળે તો તેના પરિણામો શું આવે છે તે સૌ કોઈ સમજી શકે છે. પરંતુ ખબર નહીં કેમ લોકો જાણી જોઈને કોરોનાને ગળે લગાવવા મથી રહ્યા છે અને માસ્ક વગર ફરી રહ્યા છે. બીકેન્યુઝ ચેનલ, આરોગ્ય ટીમ અને પોલીસ તેમજ તંત્ર બધા મળીને જે મોહિમ ચલાવી રહ્યા છે કોરોનાની વિરુદ્ધમાં તે હવે સફળ થતી દેખાઈ રહી છે. ડીસાના નાગરિકો માસ્ક સાથે ફરી રહ્યા છે, બહુ સારી વાત છે. પણ તેની સાથે સાથે એક દુઃખની વાત એ પણ છે કે માસ્ક 70% માસ્ક પહેરી રહ્યા છે પણ 30% એવા બી અમને નજરે પડ્યા છે કે જે માસ્ક ગળામાં લટકાવીને ઘૂમી રહ્યા છે. માસ્ક મોઢા ઉપર બાંધવાનું છે, નાકને છુપાવવાનું છે, પણ માસ્ક એ ગળામાં લગાડીને ફરી રહ્યા છે. અમે જે મોહિમ ચલાવી રહ્યા છીએ, સમજાવી રહ્યા છીએ, એમને બતાવી રહ્યા છીએ, પણ હજુ સુધી 6-6 દિવસથી બતાવ્યા બાદ બી હજુ સુધી સુધરતા નથી. આ તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા તેમને દંડ બી ફટકારી રહ્યા છે 1-1,000 રૂપિયાનો, પણ તો પણ એમને સમજ નથી આવતી. હવે એમની સમજ કોણ લાવશે એ જોવાનું રહેશે. ડીસાથી બીકેની ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.